નમસ્કાર હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આપ આરોગ્ય મંત્રી પણ છો શહેરી વિકાસ મંત્રી પણ છો કઈ દિશામાં આપનું મંત્રાલય આગળ વધી રહ્યું છે કારણ કે આજકાલ વિકાસની વાત થઈ રહી છેલ્લા ઘણા વર્ષોથી તો શહેરી વિકાસ મંત્રાલયમાં આપનું શું યોગદાન અત્યાર સુધી રહ્યું અને આગળ શું વિચારધારા છે શું કાર્ય થશે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસની આધાર ઉપર પ્રજાની સુખાકારી વધે એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટની અંદર કામ કરે છે એ પ્રમાણે આરોગ્ય વિભાગ હોય કે શહેરી વિકાસ વિભાગ હોય કે કોઈપણ ડિપાર્ટમેન્ટ હોય એ આજના જે માપદંડ છે એને વૈશ્વિક માપદંડો સુધી પહોંચાડવાનો પ્રયત્ન અને બીજું પ્રજાની સુખાકારી કઈ રીતે વધી શકે એ કેન્દ્ર સ્થાને રાખી અને રાજ્ય સરકાર કામ કરી રહી છે શંકરભાઈ ખાસ કરીને આપણે આરોગ્ય મંત્રી પણ છો રાજ્ય સરકારનું આરોગ્ય તો કદાચ સારું ચાલી રહ્યું છે બે વાર થોડુંક ડિસ્ટર્બ થયું આનંદીબેન પણ જનતાના આરોગ્યની ચિંતા કેટલી કારણ કે સ્વાઇન ફ્લુનો રોગ જે છે તે દિવસે ને દિવસે એના કેસ પણ વધતા જાય છે અલગ અલગ ડિસીઝની જે આપ વાત કરશો તો નવો કોઈ પણ બીમારી હોય યા તો રોગચાળો કોઈ પણ હશે તો એને કંટ્રોલ લેવા માટે રાજ્ય સરકારનું તંત્ર એ એણે હાથ ઉપર કામ લેવું જોઈએ અને એ પ્રમાણે દાખલા તરીકે અગાઉના પણ જે ડિસીઝ આવ્યા મલેરિયાનો રોગચાળો ગયા વખતે હતો તો અમે સો ટકા એને કંટ્રોલ કરી શક્યા છીએ સ્વાઇન ફ્લૂ પણ ગયા વખતે જે આખા દેશના પરિપ્રેક્ષમાં જે ગુજરાતમાં શરૂઆત થઈ હતી તો એને ફેલાવતો અટકાવવાની અંદર પણ માનઅં છે સફળતા મેળવી છે અને ડેથ રેશિયો પણ રાજ્યના જે દેશના બીજા રાજ્યો જે હતા દિલ્હી હોય કે બાકી રાજ્યો એના પરિપ્રેક્ષમાં ઘણું બધું કામ કરી શક્યા છીએ પરંતુ સો ટકા કંટ્રોલિંગ કરવો થોડો અઘરો વિષય હોય છે બે વિષય બાબતો જોઈએ તો સમયસર એના પગલાં લેવા તેની જાણકારી લોકો સુધી પહોંચાડવી અને તેનો નક્કી કરેલો જે પ્રોટોકોલ હોય પ્રોટોકોલ પ્રમાણે અક્ષર તેનું પાલન થાય અને દર્દી આવે છે તો એને સારવાર માટેની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવી અને આ બાબતમાં કોઈ પણ કચાસ રાજ્ય સરકારે નથી આ તંત્રની વાત છે આરોગ્ય તંત્રની કર્મચારીઓ બહુ મોટો ભૂમિકા કર્મચારીઓ છે શા માટે અંતરિયાળ વિસ્તારોમાં ડોક્ટર રહેવા તૈયાર નથી સરકારી જે હોસ્પિટલ્સ છે વારંવાર ઇન્સેન્ટિવ્સ પણ આપવામાં આવે છે ઘણા બધા લાભો આપવામાં આવે છે છતાં હજુ પણ અંતરિયાળ વિસ્તારોમાં જોવા જઈએ તો ઘણા પીએચસી પર ડોક્ટરો નથી હોતા ઘણા સીએચસી પર પણ નથી હોતા કારણ શું છે અને આગામી દિવસોમાં આ સ્થિતિનું નિરાકરણ માટે શું પ્રયાસ કરવામાં આવશે જેવું કારણ તમારો કેમેરો એબીપી ન્યૂઝનો અહીંયા આગળ કેમ છે આંતરિયાળ વિસ્તારમાં કેમ નથી લગભગ એવું જ છે પરંતુ રાજ્ય સરકારે જે પગલાં લેવાના થાય દાખલા તરીકે અંતરિયાળ વિસ્તારની અંદર જે કોઈ ડૉક્ટર કામ કરતો હોય તો પીએસસી કક્ષાએ સીએસસી કક્ષાએ તો એને બાકી જગ્યાએ આપે છે તેના કરતાં વધારે એને પગાર આપવો તે પ્રમાણેની અમે ફોર્મ્યુલા તૈયાર કરી અને અમલમાં મૂકી પરિણામ અમને એ મળ્યું છે કે હું માત્ર બહુ વર્ષો પહેલાંની વાત ન કરું નજીકના ભવિષ્યની વાત કરું પહેલાં તો ત્રીસ ટકા કરતાં વધારે જગ્યાઓ ભરેલી હતી સિત્તેર ટકા જગ્યાઓ તમે અગાઉના સમયમાં જોશો તો દસ પંદર વીસ વર્ષ પહેલાંની આ સ્થિતિ હતી આજે હું ગૌરવ સાથે કહી શકું કે ક્લાસ વન ઓફિસરની પીએસસી કક્ષાની જે જગ્યાઓ આવે જેને એમબીબીએસ ડૉક્ટર કહીએ છીએ એ નેવું ટકા જગ્યાઓ અમે ભરી દીધી છે બહુ મોટી સિદ્ધિ કહી શકાય જે રિમોટ એરિયાની અંદર ડૉક્ટર જતા જ નહોતા એની જગ્યાએ નેવું ટકા સીટ જગ્યાઓ આપણે ભરી શક્યા છીએ એમાં ત્રણ ચાર પગલાં લીધા એક તો એને સૌથી પહેલી પ્રાયોરિટી અમે એને રિમોટ એરિયા આપ્યું બીજું બદલી માટેની જે વ્યવસ્થા હતી એમાં અમે પારદર્શકતા ભરતીની બાબતમાં કરી કે કોઈ પણ ડૉક્ટર ગમે ત્યારે આવે અને એને લાગે કે મારે કામ કરવું છે તમે સામે બોર્ડ ઉપર એને કહેતા કે આટલી જગ્યા ખાલી છે તમે પસંદ કરો તમારે કઈ જગ્યા ઉપર જવું છે અને હાઈ પ્રાયોરિટી તાલુકા જે છે ખાસ કરીને સમુદ્ર કિનારાના અથવા તો જંગલ કિનારાના તાલુકા હોય અથવા રણ કિનારાના તાલુકા જેને એચપીટી અમે કહીએ છીએ હાઈ પ્રાયોરિટી તાલુકા તો હાઈ પ્રાયોરિટી તાલુકામાં કરશું તો એને વધારાનો પગાર ઉપરાંત પણ વધારાની વ્યવસ્થા કરવાની અમે વ્યવસ્થા કરી તેને કારણે આ સફળતા આપણને મળી શંકરભાઈ જે રીતે તમે વાત કરી આરોગ્ય તંત્ર તમારું બહુ સારું કામ કર્યું છે પણ એક નાલેસીજનક સ્થિતિ એવી ઊભી થઈ કે પહેલી વખત દેશમાં ઝીકા વાયરસના કેસો મળ્યા અમદાવાદમાં મળ્યા તંત્રએ છુપાવ્યા વાયબ્રન્ટના લીધે છુપાવ્યા એવી વાતો આવી બહાર ડબલ્યુએચઓએ જાહેરાત કરી ત્યારબાદ એ કિસ્સો બહાર આવ્યો કેમ તંત્ર દ્વારા વાત છુપાવવામાં આવી સરકાર દાવા કરે છે પગલાં ભર્યા પણ તો છુપાવવું કેમ પડ્યું નહીં રાજ્ય સરકારે કોઈ બાબત છુપાઈ નથી તમારી પાસે જાણકારી મીડિયા પાસે ના હોય એટલે અમે છુપાવી એવું કેમ માની લો છો અમે એ ટાઈમે જે પગલાં લેવાના થાય તમામ પગલાં યુદ્ધના ધોરણે અમે લીધા છે બધા પરંતુ અને બીજું એના જે રિપોર્ટ કહેવાય એ ભારત સરકાર પાસે અથવા તો ડબલ્યુએચ સુધી અમે ત્યાં આગળ પહોંચાડ્યા છે અને સમયસર પગલાં લેવાને કારણે એ વાયરસ ફેલાતો અટકાઈ શક્યા છે એ ગુજરાતની સૌથી મોટી સિદ્ધિ છે વાયરસ બહારથી આવ્યો અને આવતો અટકાવવો કઈ રીતે એ કદાચ આપણા હાથની અંદર બાબત નહીં હોય પરંતુ એને ફેલાતો અટકાયો છે એ તો સૌથી મોટી બાબત છે અને બીજું શું કોઈ પણ બીમારી કે કોઈપણ આફત આવે તો એનો ભય ફેલાવવો એ હું માનું કોઈ સફળતા રાજ્ય સરકારની નથી રાજ્ય સરકારની સફળતા એ છે કે તેને ડામી દેવો અથવા તો તેને ફેલાતો અટકાવવો અને એ રાજ્ય સરકારે કર્યું છે પણ શહેરી વિકાસની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જ્યારે શિયાળો હોય કે ઉનાળો હોય ત્યારે રસ્તાઓ ખૂબ સારા હોય છે પણ ચોમાસું આવે વરસાદી સિઝન આવે ત્યારબાદ આખી પરિસ્થિતિ અલગ થઈ જતી હોય છે અમદાવાદની પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે જે હેરિટેજ સિટી હવે બન્યું છે પણ રસ્તાઓ પણ ખરેખર હેરિટેજ બની જાય તેવા જોવા મળે છે તેના ઉપર શું પ્રી મોન્સૂનની કામગીરી પણ નથી જોવા મળતી નહીં બંનેને અલગ અલગ રીતે જોવું જોઈએ ઉનાળો અને શિયાળો આ બંનેની અંદર અને ચોમાસામાં ફરક માત્ર શહેરોના રસ્તાની વાત નથી કરતો કોઈપણ જગ્યાએ ડામરના રસ્તા જે કોઈ હશે ડામર ઉપર પાણી પડવાને કારણે તૂટતો હોય છે એમાં ઠંડી પડવાને કારણે નહીં તૂટે ગરમી પડવાને કારણે એટલી ઇફેક્ટ નહીં થઈ શકે એટલે પાણી અને ડામર બંને ભેગું થવાથી ગમે ત્યાં ત્યાં હશે ત્યાં તૂટવાની શક્યતા રહેશે નવી ટેકનોલોજી લઈને રાજ્ય સરકાર પણ હવે સીસી રોડ આરસીસી રોડ આ કન્સેપ્ટ પણ લીધો છે નવા કેમિકલ પણ નવા નવા કર્યા છે તમે આજથી વીસ વર્ષ પહેલાનો અમદાવાદ જોશો અને આજનો અમદાવાદ જોશો વીસ વર્ષ પહેલાના રસ્તા જોશો આજના રસ્તા જોશો તો તમને ડિફરન્ટ દેખાશે હા નાની મોટી ત્રુટીઓ છે તો એને ઠીક કરવાનો પ્રયત્ન પણ વીસ વર્ષ પહેલા જે રસ્તા હતા જૂના અમદાવાદના રસ્તા હતા એ પહેલા જેવા હતા અત્યારે પણ એવા જ છે સારા છે ત્યાં નથી તૂટતા પણ જે નવા રસ્તાઓ બને છે દર વર્ષે તૂટી જાય છે આપની માહિતીનો કદાચ અભાવ હશે હું ઘણા બધા નામ સાથે કહી શકું એવું છું કે અનેક રસ્તાઓ એવા છે કે જેને સાંકડી ગલીઓ હતી અને આપણે પહોળા કર્યા છે ઘોડા કર્યા પછી પણ ત્યાં નથી તૂટતા એવા ઘણા બધા રસ્તાઓ છે જ્યાં પાણી ભરાઈ રહેશે કે એવું ત્યાં થશે તો પાણી અને ડામર બંનેને કારણે પ્રોબ્લેમ થાય છે અંદરની ગલીઓના પણ રસ્તાઓ આપણે બનાવ્યા છે ઘણા બધા જે ખાસ કરીને સિત્તેરની સ્કીમ દ્વારા તો એ પણ રોડ રસ્તા ખૂબ સરસ છે બધા ત્રુટિઓ છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આપણે વ્યવસ્થા કરવા આગળ અને એક કોર્પોરેશન અમદાવાદનો પ્રશ્ન નથી આખા દેશની આ સમસ્યા છે કે રસ્તો લોંગ ટાઈમ કઈ રીતે ચાલી શકે અને સ્ટેન્ડન કઈ રીતે સારું કરાય ટેકનોલોજીનો ઉપયોગ પણ એટલો જ એની અંદર કરવો પડશે શંકરભાઈ નરેન્દ્રભાઈ વારંવાર કહેતા હતા કે કોંગ્રેસે ખાડા પાડે પૂરતા સમય લાગ્યો ખાડા પણ પૂરાઈ ગયા વીસ ત્રીસ પચીસ વર્ષનું શાસન થયું ફરી એકવાર ખાડા પડવા લાગ્યા ખાસ કરીને આપણા જ વિસ્તારની વાત કરીએ બનાસકાંઠા તો જે વિઝ્યુઅલ જોયા ફ્લડ જેવી સ્થિતિ થઈ હતી વરસાદની તે સમયે પુલ તૂટી ગયા રોડ તૂટી ગયા ફરીથી ભાજપની સરકારમાં જ ખાડા પાડવા લાગે નરેન્દ્રભાઈએ કોંગ્રેસના શાસનના જે ખાડા હતા માત્ર રોડ રસ્તાના ખાડાની વાત નથી કરી એમણે જે ભ્રષ્ટાચારનો ખાડો હતો તેની વાત કરી હતી એને અનિર્ણાયકતાનો ખાડો હતો તેની વાત કરી હતી એ વખતે અરાજકતાનો ખાડો હતો એની વાત કરી હતી લો એન્ડ ઓર્ડરનો ખાડો હતો તેની વાત કરી હતી બજેટની અંદર જે ડેફિશિયન્સી હતી તેની વાત કરી હતી આ બધી બાબતોને પરિપ્રેક્ષમાં હતું ફ્લડની આપણે જ્યાં સુધી વાત કરી છે બનાસકાંઠામાં બે વર્ષ પહેલાંનું જે ફ્લડ આવ્યું એ ઇતિહાસમાં ક્યારે નહોતું આવ્યું એ પ્રમાણે હતું એક જ રાતની અંદર ચૌદ ઇંચ કરતાં વધારે વરસાદ પડી જાય તો કોઈપણ રસ્તો હશે તૂટી જશે હું અમદાવાદની જ વાત કરું છું કે અથવા તો કોઈ પણ ડેવલપ કન્ટ્રી હશે તેના ગમે એટલા સ્ટ્રેન્થન કરેલું હશે તો પણ આ પ્રમાણનું ફ્લડ આવશે તો એ તૂટીને જ ત્યાંથી નીકળવાનું છે એટલે એના માટે એક ખાડા પડી ગયા કે પેડા પૂર આવશે તો એની અંદર કોઈ રોડ કે રસ્તાને ધોવાણ કરીને લઈ જશે તો એ એ મને લાગે છે કે એ બાબતમાં આપણે ન કરીએ તો સારું સારુંભાઈ પૂરની વાત તમે કરી પણ બનાસકાંઠાની અંદર કેટલીક કેનાલો એવી છે જેને વારંવાર તૂટવાની ગાબડા પડવાની સમસ્યાઓ બનાસકાંઠા જિલ્લાની પર્ટિક્યુલર વાત કરું છું તમે વિસ્તારમાંથી આવો છો અનેક સમસ્યાઓ છે બેઝિક ત્યાં પાણીની પણ સમસ્યા તેવા સંજોગોમાં જો કેનાલ તૂટી જાય તો લોકોને સ્વાભાવિક નુકસાન થતું હોય વારંવાર ગાબડા પડે છે નબળી કામગીરી છે વારંવાર બહાર આવ્યું છે છતાં હજુ પણ એ સમસ્યા એમને એમ છે હજુ પણ કેનાલો તૂટે છે ગાબડા પડી રહ્યા છે લોકોને નુકસાન થઈ રહ્યું છે આપે સારું કર્યું આ બાબતનું ધ્યાન દોર્યું ડિપાર્ટમેન્ટ કદાચ મારી પાસે નહીં હોય પરંતુ ત્યાં જિલ્લાનો હું એ વિસ્તારનો ધારાસભ્ય છું એ વિસ્તારનો આગેવાન છું તો જાણકારી આપના ધ્યાન ઉપર આપું મેઇન કેનાલ જે આવે છે એને મુખ્ય કેનાલ કહેતા હોય છે એ પછી એને બ્રાન્ચ કેનાલ આવે છે એ સેકન્ડ નંબરની પછી સબ બ્રાન્ચ આવે છે પછી માઇનોર આવે છે અને સૌથી નાની ડાળિયા કેનાલ જે આવે છે ફૂટ બે ફૂટની ત્રણ ફૂટની જે હોય છે એને સબ માઇનોર કેનાલ કહેતા હોય છે સબ માઇનોર કેનાલનું ડાયામીટર જે છે એ લગભગ બે મીટર એટલે મીટર દઢ મીટર જેટલો હોય છે એનાથી નાનો હોય છે એની અંદર પાણી લઈને શેક નીચે સુધી જવાતું હોય છે એની અંદર એ પાણી અહીંથી છોડ્યો હોય ફ્લો એ પાંચ દસ કિલોમીટર સુધી જવાનું હોય વચ્ચે જો કોઈ પણ વ્યક્તિ એક બોરી પણ નાખી દેશે અથવા તો કોઈ ભેંસ પણ આવીને અંદર બેસી ગઈ અથવા તો કોઈ ભૂંડ આવીને અંદર બેઠો અથવા નીલકા અંદર આવીને બેઠી તો પાણી બ્લોક થઈ જશે અને જ્યાંથી પાણી ઉપરથી નીકળશે ત્યાં તૂટી જશે એટલે આ અંડરગ્રાઉન્ડ જે વ્યવસ્થા હોય એનાથી નીચેની છે એટલે જ્યાં પણ તૂટશે દાખલા તરીકે એકલા બનાસકાંઠા જિલ્લાની હજાર કરતાં વધારે આવી નાની કેનાલો છે એટલે ક્યારેક ને ક્યારેક કોઈપણ જગ્યાએ કોઈ ભેંસ બેઠી અથવા તો કોઈએ પથ્થર નાખી દીધો અથવા તો કોઈએ બ્લોક કરી નાખ્યું અથવા તો એને કંટ્રોલિંગ કરવાની વ્યવસ્થા હોય એમાંથી કંઈ આગળ પાછું કર્યું બંધ થઈને ઉપરથી અડધો કલાક કલાક પાણી ઉપરથી નીકળશે તો નીચેની માટી ધોવાશે નીચેની માટી ધોવાશે એટલે પાણીના પ્રેશરના કારણે તૂટી જશે સૌથી મોટી બાબત તો એ છે કે આખા દેશની અંદર આ પ્રમાણનું માઇનોર સબમાઇનોર સુધીનું માળખું હિન્દુસ્તાનમાં ફર્સ્ટ ટાઈમ બન્યું છે એટલે આપણા દેશની અંદર કોઈ પણ આખી યોજનાઓ તમે જોશો તો સો ટકા યોજનાઓ આ પ્રમાણેની ઇરિગેશન માટેની બની હોય તો માત્ર ત્યાં જ બની છે અને નેવું ટકા કામ ત્યાં પૂરું થયું છે એટલે એ ટાઈમે કોઈને અંદાજ નહોતો કે અહીંયા વચ્ચે આવું પણ રસ્તાની અંદર ખેતરોમાં જતા લગભગ હજાર કિલોમીટર જેટલી કેનાલ છે એ હજાર કિલોમીટર અલગ 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 આખી જેમ શરીરની નસો ફેલાય છે એ પ્રમાણે નસો ફેલાયેલી છે એમને કોઈ પણ નસની અંદર કોઈ પણ બ્લોક કરશે ગમે ત્યારે તો ઉપરથી નીકળશે ને તૂટશે ખેતરમાં ઢાળીઓ પણ તૂટી જશે ખેતરમાં ખેડૂત કામ કરતો હોય ને કૂતરું બેસી જશે તો પણ એનો ડાળીઓ તૂટી જતો હોય છે આવું દરેક જગ્યાએ થતું હોય છે એને માત્ર ગુણવત્તાના આધાર ઉપર ના લઈએ મેઇન કેનાલ જે હોય માઇનોર હોય અથવા તો બ્રાન્ચ કેનાલ હોય સબ બ્રાન્ચ કેનાલો હોય તે ક્યાંય નથી તૂટી આ ફ્લડની અંદર પણ આટલું ભયંકર પૂર આવ્યું એ વખતે પણ મેઇન કેનાલ અડીખમ ઊભી છે હું માનું છું કે ગુણવત્તા માટેનો એનાથી વધારે બીજું માપદંડ ન હોઈ શકે છતાં પણ જ્યાં જ્યાં નબળાઈ રહી છે એને ફરી પાંચ વર્ષ માટેનો જે એનો કોન્ટ્રાક્ટ રાજ્ય સરકારના નર્મદા વિભાગે આપ્યો હતો પાંચ વર્ષ સુધી જો તૂટે તો એના ખર્ચે અત્યારે રિપેરિંગ કરવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરાવી રહી છે ભાઈ રાજકીય બાબતની જો વાત કરવામાં આવે વર્તમાન રાજકીય પરિસ્થિતિની તો ગુજરાતના રાજકારણમાં અત્યારે બે શંકરના નામ અત્યારે ચર્ચામાં છે એક શંકર ચૌધરી અને શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલા સાથેનું યોગાનું કહી શકાય કે આપે તમારા પહેલા રાજકીય પ્રતિસ્પર્ધી વિધાનસભાની ચૂંટણીમાં કહી શકાય અત્યારે જે પ્રકારની ચર્ચા છે શંકરસિંહ વાઘેલા વિશે આપનું શું માનવું છે શંકરસિંહ વાઘેલા ગુજરાતના કદાવર નેતા છે અને એક રાજ્યના લીડર છે બાકી વિષય ઉપર મારે કોઈ ટિપ્પણી નથી પહેલી ચૂંટણી આપની એમની સાથે એટલે પહેલા રાજકીય પ્રતિસ્પર્ધી હતા કેવો અનુભવ હતો એ વખતે કારણ કે પહેલી તમારી એ ચૂંટણી હતી રાજનીતિ મારા માટે સાચું કહું તો ઓચિંતાની ચૂંટણી હતી અને હું જ માત્ર લડ્યો એવું નહોતું આખી પાર્ટી ચૂંટણી લડતી હતી છતાં હાર થઈ હતી શંકર મુખ્યમંત્રી તરીકે હતા શંકરસિંહજી અને એ વિજય થયા હતા મારા માટે બિલકુલ લગભગ સવીસ સત્યાવીસ વર્ષની ઉંમરે ચૂંટણી લડવાનું પાર્ટીએ મને મોકો આપ્યો હતો એટલે એ સ્મરણ મને લાગે છે કે આજના પરિપ્રેક્ષમાં કંઈ નથી વેલું ત્યારે મુખ્યમંત્રી હતા અત્યારે જે રાજકીય ચઢાવ ઉતાર આવ્યા અત્યારે શું પરિસ્થિતિ તમારી દ્રષ્ટિએ કહી શકે મને લાગે છે કે બાપુની બાબતમાં મારે કોઈ ટિપ્પણી નથી વાત કરવામાં આવે રાજ્ય સરકારની પરિસ્થિતિની તો રાજ્ય સરકારમાં જેમ કોંગ્રેસમાં જૂથબંધી છે ભાજપ પણ એમાંથી દૂર નથી એક તરફ સીએમ ડેપ્યુટી સીએમ વચ્ચે જકડો ચાલે છે બીજી તરફ એવું કહેવાય છે કે સરકારમાં બે મંત્રીઓ વચ્ચે પણ રસાઈ ચાલી રહી છે ગૃહ રાજ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી સીધી ફાઇટ છે સેકન્ડ કેડર જે તૈયાર થઈ રહી છે ભાજપની એની અંદર એને કઈ રીતે વાત જોવો છો ને કઈ કઈ રીતે પાસેથી પહેલી વખત જાણવા મળ્યું છે અમે બંને સારા મિત્રો છે પણ મને લાગે છે કે મીડિયા આવું કરી કરીને કરવાનું કરશે પણ આમાં સફળતા નહીં મળે શંકર બીજી વાત જે રીતે અમિત શાહનું રાજકારણ આગળ ચાલ્યું મતલબ સહકારી ક્ષેત્રથી અત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચ્યા લગભગ આપ પણ એ પેટર્ન પર આગળ વધી રહ્યા છો શું આપની પણ દિલ્હી તરફની અમિતભાઈ અમારા દેશનું એક આ પ્રમાણનું એક ચાણક્ય બુદ્ધિથી કામ કરવાવાળું રાષ્ટ્રને મજબૂત કરવાવાળું નેતૃત્વ છે એમના અને મારું કમ્પેરિઝન કરવાનું કોઈ કારણ રહેતું નથી એમણે ગુજરાતના સહકારી રાજકારણને પણ એક નવી દિશા આપી પાર્ટીને પણ દિશા આપી અહીંયા રાજ્ય સરકારની અંદર હતા ત્યારે પણ એક સંવેદનાપૂર્ણ રીતે જે ડિપાર્ટમેન્ટો એમને આપ્યા અને સફળતાપૂર્વક એમણે ચલાવ્યા અને આજે આખા દેશની અંદરથી કોંગ્રેસ મુક્ત કરવા માટેનું અભિયાન એમણે હાથ ઉપર લીધું છે તો ઓડિશા જેવા વિસ્તારની અંદર પણ રાત દિવસ જઈને મહેનત કરે છે નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે પ્રમાણે દેશ આખાના ગરીબ માટે દેશ આખાને ડેવલપ કરવા માટે હિન્દુસ્તાનને શક્તિશાળી બનાવવા માટેનું કામ કરે છે એમાં રાત દિવસ પ્રોત્સાહિત કરે છે શંકરભાઈ આ તમામની વચ્ચે સહકારી ક્ષેત્રની અંદર રાજનીતિ કેટલી યોગ્ય કારણ કે જે છેલ્લા કેટલાક સમયમાં જોવા મળ્યું નટુ પિતામર પટેલનો મામલો ગુચકો માસો કે અલગ અલગ સહકારી સંગઠન ભારતીય જનતા પક્ષ સીધી રીતે અંદર પ્રવેશી ગઈ શ્યામ દામ દંડભેદની નીતિ કે એક ચાણક્ય નીતિ જે રીતે આપણે આપે કહ્યું અમિતભાઈ શાહ ચાણક્ય છે નહીં આપ આપના શબ્દને આપણે થોડો બદલવો પડે એટલા માટે કે સીધી રીતે નહીં ચૂંટણી લડીને દરેક જગ્યાએ આવી છે અને લોકશાહીની અંદર પણ ઇન્વોલ્વ થવા લાગે લોકશાહીની અંદર ચૂંટણી લડીને જીતવું એ મને લાગે છે કે લોકશાહી પરંપરાને સૌથી વધારે મજબૂત કરવા વાળી બાબત છે પોલિટિક્સ કેટલું ઇન્વોલ્વ સીધું પોલિટિક્સ પાર્ટી પોલિટિક્સ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પણ જગ્યા ઉપર ગયો છે દાખલા તરીકે સ્ટેટ ઓપરેટિવ બેંક એની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં આગળ આવ્યા તો શું થયું જે સ્ટેટ કોપરેટિવ બેંક સત્તર અઢાર કરોડ રૂપિયાનો દર વર્ષે નુકસાન કરતી હતી જે એમ કહેતા હતા કે ગુજરાતની અંદર બેંક આ ડૂબી જશે અને જે બેંક જિલ્લાની બાકીની બેંકો જે છે એને અપ કરવાવાળી બેંક હતી એ પોતે જ માંદી થઈ ગઈ હતી એ જ બીમાર થઈ હતી એ જ આઈસ્યુ પર હતી એટલે એ બેંક આજે વન હંડ્રેડ કરોડનો પ્રોફિટ કરતી બેંક થઈ ગઈ હું માનું છું કે સહકારી માળખાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા પછી બળ મળ્યું છે માની લો કે અમૂલની અંદર તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અંદર એટલે શું કર્યું તો એનું ટર્ન હતું એ લગભગ ડબલ કરી નાખ્યું આજે હું કહી શકું કે દેશ આખાની અંદર દૂધની સૌથી વધારે કિંમત આપવાનું કામ ગુજરાત કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ આવી સહકારી સંસ્થાઓની અંદર જઈ અને તે સંસ્થાને મજબૂત કરીને લોકોને ફાળો આપે મદદ કરે તો હું માનું છું કે ગૌરવ જેવી બાબત શંકરભાઈની દોડ સુધી કે સુધી નહીં નહીં મારી કોઈ દોડ રહી નથી મને જ્યારે પણ જે કામ મળ્યું એ કામને મેં સફળતાપૂર્વક અને ન્યાય આપવા માટેનો પૂરતો પ્રયત્ન શંકરભાઈ એટલે આપનું કહેવાનું મતલબ એ છે કે કોંગ્રેસના સમયમાં સહકારી માળખું માત્ર ભ્રષ્ટાચાર માટે અનિર્ણાયકતા માટે અને કોઈ આગળ કોઈ કાર્યવાહી ના થાય એટલા માટે મતલબ કોંગ્રેસના સમયમાં સહકારી માળખામાં આ પ્રકારનો લૂણો લાગ્યો હતો હું આંકડા કહી રહ્યું છું ફિગર કહી રહ્યું છું તમે એક એક ઘટના મને એક એક રાજ્ય આખાની કોઈપણ સંસ્થા કહેશું હું દાખલા તરીકે બનાસ બેંકનો ચેરમેન તરીકે પહેલાં હતો એની ટોટલી ડિપોઝિટ હું ચેરમેન થયો ત્યારે બસોને ત્રીસ કરોડ રૂપિયા હતી મેં હમણાં છોડ્યું એક વર્ષ પહેલાં તો સાત આઠ વર્ષના સમયગાળામાં બસો ત્રીસ કરોડ રૂપિયામાંથી બારસો કરોડ રૂપિયાની ડિપોઝિટ થઈ આ પબ્લિકનો ભરોસો છે જે વ્યાજ એ બેંકની અંદર બાર ટકાને દરે જે ધિરાણ આપતા હતા એ એક ટકાને દરે આપવાનું ચાલુ કર્યું ખેડૂતોને જે એનો નફો હતો એ પણ લગભગ ડબલ થયો જે એનપીએ જે વિધિ બાકી હતું જે મળતું નહોતું એ પણ ઝીરો એમપીએ સુધી લાવી શક્યા હું માનું છું કે મારે કહેવાની જરૂર નથી બધા આંકડા જ બોલે છે એક આ એક સંસ્થાની વાત નથી તમે અર્બન બેન્કોની વાત જોશો બાકીની કોઈ પણ સંસ્થાઓ જોશો જે પ્રમાણે બોર્ડ કોર્પોરેશન પણ ગુજરાત સરકારના કોંગ્રેસના સમયની અંદર હતા અને આજે જે સ્થિતિ છે

સો દોઢસો લોકો હડતાલ ઉપર ગયા છે તો દોઢસો જેટલા કર્મચારીઓને સ્ટેન્ડ બાય તૈયાર રાખ્યા હતા ડ્રાઈવરોને અને તાત્કાલિક ચડાવી અને આરોગ્યની સેવા ના ખોરવા એના માટેની જે કંઈ વ્યવસ્થા કરવી તે આપણે કરી લીધી છે પબ્લિકને હડમારી ના પડે એના માટેનું જે કરવું પડે બધું કર્યું છે છેલ્લા એક વર્ષમાં જોઈએ તો આરોગ્ય ક્ષેત્રની અંદર તમામ જગ્યાએ હડતાલો આંદોલનો તમામ જગ્યાએ વાત હોય કે પછી તમામ સરકારી હોસ્પિટલની વાત હોય જ્યારે પણ આવ્યું છે ત્યારે છેલ્લા તમે પચાસ વર્ષનો ઇતિહાસ જોશો તો ઇલેક્શન યર આવ્યું હોય ત્યારે માત્ર કોઈ એક ડિપાર્ટમેન્ટ નહીં ત્યારે હડતાલોની પરંપરાઓ ચાલુ થતી હોય છે પણ એ ટેમ્પરરી હોય છે અને સુરાજ પેલું કહેવાય સુચારુ રીતે એને ઠીક પણ કરે પણ નીટના મામલામાં રાજ્ય સરકાર શું કરી રહી છે જેમ કે પશ્ચિમ બંગાળ છે કે અન્ય રાજ્યો જે પુડુચેરી છે તે લોકો લડી લેવાના મૂડમાં છે કે કેન્દ્ર સરકારની સામે કે સુપ્રીમ કોર્ટની સામે પણ લડી લઈશું ગુજરાત સરકારનું શું વલણ છે ગુજરાતના વિદ્યાર્થીઓને હિતમાં શું પગલા ગુજરાત સુપ્રીમ કોર્ટ જજમેન્ટ કોઈ એક રાજ્યના પરિપ્રેક્ષમાં નહીં આપે સુપ્રીમ કોર્ટ જે પણ જજમેન્ટ આપશે ગુજરાતને પણ માન્ય રહેશે પણ ગુજરાતના વિદ્યાર્થીઓના હિત માટે એવું કહેવાય છે કે નીટ અન્યાય કરતા રહી તો સરકારનું શું બોલ આવ્યું સરકારે કઈ નીટ અન્યાય કરતા રહી એવું એ ટાઈપનું નથી બધાએ અંદર થોડું જોવા જેવું છે પ્રશ્ન માત્ર એટલો છે કે ગુજરાતી વિદ્યાર્થીઓને વધારે ન્યાય મળે રાજ્ય સરકારે એના માટે એવું કર્યું કે દસમું ધોરણ અને બારમું ધોરણ એટલે બારમું ધોરણ ગુજરાતમાં કરેલું હોય એવા લોકોને જ એનો પ્રવેશ આપવો એ પ્રમાણની વ્યવસ્થા પહેલી વખત આપણે કરી બીજું આપણે એ પણ કર્યું કે નીટની અંદર એડમિશનની જે નીટની અંદર પાસ થયા છે એ વિદ્યાર્થીઓને અત્યારે હાલ પ્રવેશની પ્રક્રિયા તમામ પ્રક્રિયા આપણે ઓનલાઈન કરી દીધી જે બાકીના જે મેનેજમેન્ટ કોટા કે અથવા તો એનઆરઆઈ હતા તો એનઆરઆઈના નામે પણ બહારથી રિયલ એનઆરઆઈ ન હોય અને એવા લોકો જે એડમિશન લઈ જતા હતા તો રિયલ એનઆરઆઈ માટેની પણ જોગવાઈ આપણે કરી રિયલ એનઆરઆઈ હશે એ જ એની અંદર પ્રવેશ મળશે બાકી ગુજરાતના વિદ્યાર્થીઓને જેનો ફાયદો થશે બીજી નવી સીટોની પણ જે પ્રમાણે વધારા વધારો આપણે કર્યો છે અત્યારે સત્રીસોને ત્રીસ જેટલી સીટો ગુજરાતની અંદર છે અને નવા વર્ષે લગભગ સાત કરતાં વધારે મેડિકલ કોલેજો ગુજરાતના વિદ્યાર્થીઓને વધારે પ્રવેશ મળે એ માટે રાજ્ય સરકારે એની અપ્લાય પણ કરી દીધી છે અને ઐતિહાસિક ગુજરાતના ચોક્કસ મેડિકલની સીટો વધે છે મેડિકલ અભ્યાસક્રમોની કોલેજ વધે છે પણ સરકારી મેડિકલ કોલેજ કેમ નથી વધતી કારણ કે અત્યારે ખાનગી મેડિકલ કોલેજોમાં જે પ્રકારે ફીનું સ્ટ્રકચર છે એક સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે લગભગ મુશ્કેલ સમાન છે જે સરકારી મેડિકલ કોલેજો ઘણા વર્ષોથી છે એમાં એક સરકારી મેડિકલ કોલેજનો પણ વધારો નથી થયો નહીં સરકારી મેડિકલ કોલેજ અને સોસાયટીની મેડિકલ કોલેજ સોસાયટીની મેડિકલ કોલેજમાં પણ ફીના ધોરણ તો ખૂબ જ હોય નહીં નહીં હું જે વાત કરું છું કદાચ આપને ટીવીના માધ્યમથી ગુજરાતના દર્શકો પણ જોઈ શકે એટલા માટે રાજ્ય સરકારે કેટલાક વર્ષથી એક સોસાયટી બનાવી એનું સંપૂર્ણ સંચાલન રાજ્ય સરકાર કરે છે પણ સરકારી મેડિકલ કોલેજ મેડિકલ કોલેજ સોસાયટીની મેડિકલ કોલેજના ઘણું 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 ઓછું છે અને સ્ટ્રક્ચર જે ફીનું કહેવાય પોસાય એ ટાઈપનું છે અને રાજ્યની અંદર આપણા મોડેલ ઉપર આખા દેશની અંદર બાકી લોકો પણ વિચારી રહ્યા છે એનો ફાયદો એ હતો કે રાજ્ય સરકાર ચલાવે એના કરતાં રાજ્ય સરકાર જ એક સોસાયટી બનાવે અને સોસાયટીને સંપૂર્ણ સ્વાયત્તા એટલે રાજ્ય સરકારના અધિકારીઓ બાકી છે એ જેની અંદર હોય પણ માની લો કે કોઈ પ્રોફેસર નથી મળતા તો એને વધારે આપવા છે રાજ્ય સરકાર એના ધોરા ધોરણથી વધારાનો પગાર નહીં આપી શકે પરંતુ સોસાયટી બનાવી હશે તો વધારે પગાર આપીને પણ વ્યવસ્થા કરી શકશે તાત્કાલિક કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી થઈ ઇક્વિપમેન્ટ તો એ પણ સોસાયટી અંદર સરળતાથી કરી શકે હું કે સરકારી મેડિકલ કોલેજમાં ફીનું ધોરણ શું અને સોસાયટીની કોલેજમાં ફીનું ધોરણ શું આપ 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 નહીં કેટલું કેટલું ધોરણ બહુ મોટો ડિફરન્સ નથી સોસાયટી પણ કેટલું આપના માધ્યમથી જ વાત આવી છે આજે હું એવું કહી શકું કે આ પ્રમાણનો પ્રશ્ન પબ્લિકમાંથી પણ નથી આવતો અને હસતા મોઢે બધા ખુશ ખુશ થઈને સોસાયટીની જે દાખલા તરીકે ધારપુરની કોલેજ હોય કે સરકારી મેડિકલ કોલેજમાં શું છે અને સોસાયટીમાં કેટલું હા થોડો રેશિયો હશે એની અંદર ફેરફાર એ જ બંનેની વચ્ચે ડિફરન્ટ રાખ્યો છે આપણે પણ એક વિદ્યાર્થીને તૈયાર કરવાની અંદર મેડિકલમાં કોઈ પણ એક વિદ્યાર્થી તૈયાર થશે તો રાજ્ય સરકાર અને ટેક્સીસના માધ્યમથી આપણે વિચારીએ તો પચાસ લાખ રૂપિયા જેટલો ખર્ચ એ સરકાર ભોગવે છે શંકરભાઈ રાજનીતિની એટલે એટલે કોઈપણ વિદ્યાર્થીને તૈયાર કરતા ટાઈમે પચાસ લાખ રૂપિયા જેટલો ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો ફી સિવાયની વાત કરું છું એટલે જો રિયલમાં ફી લેવા જાય તો તે ફીનો આંકડો બહુ મોટો થાય દાખલા તરીકે પાંચસો કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે અને એને જો કેલ્ક્યુલેટ કરીએ તો એ પણ એ પરિપ્રેક્ષમાં રાજ્ય સરકાર પણ નથી વિચારતી ગુજરાતની અંદર તૈયાર થયેલો ડૉક્ટર એ ગુજરાતનો પ્રાઉડ છે ગુજરાતમાં તૈયાર થયેલો ડૉક્ટર એ ગરીબ લોકોની સેવા કરશે અને એ ભાવ સાથે રાજ્ય સરકાર આ કામ પણ કરી રહ્યું શંકરભાઈ રાજનીતિની વાત ઉપર આવીએ તો જે રીતે કલ્પેશ અગ્રવાલને આપે જવાબ આપ્યો કે અમિતભાઈ સાથે તુલના ના થાય પરંતુ રાજનીતિક કુકરી મારવામાં તો શંકરભાઈ પાક્કું અમિત શાહની લાઈન ઉપર ચાલતા એવું નજર આવશે બીજી રીતે વિચારીએ તો ટેકનોલોજીની રીતે કુકરી મારવામાં અમિતભાઈ શાહ ટેકનોલોજીના ઉપયોગમાં નરેન્દ્ર મોદીના પગલે કારણ કે સૌથી વધુ ટેકનિકલી સાઉન્ડ અથવા તો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ આપ જણાવશો ને એ અમારા બંને નેતાઓ છે જેમના પગલે ચાલવું એ તો ગૌરવ કહેવાય પરંતુ કમ્પેરિઝનની જ્યાં સુધી આપ વાત કરી રહ્યા છો તો એ સાથે હું સહેજે સંમત નથી અમિતભાઈ શાહે ક્યારેય કુકરી મારવાની રાજનીતિ એમણે ક્યારેય નથી કરી પરંતુ રાષ્ટ્રહિત માટે પાર્ટીના હિત માટે જે કંઈ કરવું હોય તો એ હાર સ્વીકારીને બેસવાવાળા માણસ નથી નરેન્દ્રભાઈએ દેશને દુનિયાની અંદર ગૌરવ અપાવવાનું કામ કર્યું છે હિન્દુસ્તાન એટલે એક કોઈ એક એક નાગરિક પ્રાઉડ લઈ શકે કે અમારો દેશ આટલો શક્તિશાળી છે અને માત્ર હિન્દુસ્તાનની અંદર દુનિયાની અંદર પણ જ્યાં પણ જાય છે ત્યાં લાગે છે કે હા આ હિન્દુસ્તાનનો વડાપ્રધાન આવ્યો છે એટલે એક એક નાગરિક ગૌરવ લઈ શકે કે અમારો વડાપ્રધાન દુનિયાની અંદર જાય છે ત્યારે અમે ગૌરવ લઈએ છીએ રહી વાત ટેકનોલોજીની હું બિલકુલ એવું માનું છું કે ટેકનોલોજી હોય કે સોશિયલ મીડિયા હોય એ આ સદીની ખૂબ મોટી સ્ટ્રેન્થ છે અને એનો ઉપયોગ લોકોની સુખાકારી માટે કરવું એ આપણી પ્રાથમિકતા રહે અને મેં એને ટ્વિટરના માધ્યમથી યા એફબીના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલવા માટેનો પ્રયત્ન ચાલુ કર્યો છે અને એમાં ખૂબ સફળતા મળી છે લોકોને પણ એની સરળતા મળી રહી છે તમે નરેન્દ્ર મોદીની વાત કરી દુનિયામાં નામ બહુ આગળ લઈ ગયા પણ જે એક એવી પણ વાતો આવે છે કે સરકાર બન્યા પહેલાં નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા અને અત્યારની સ્થિતિ છે જીએસટીનો મુદ્દો હોય પાકિસ્તાનનો મુદ્દો હોય કોઈ પણ મુદ્દો હોય તમામ જગ્યાએ સરકાર પાછી બેકફૂટ ઉપર હોય એવી સ્થિતિ સામાન્ય પ્રજાના મનમાં એવું જઈ રહ્યું છે એને કઈ રીતે જોવો જે નહીં ફેક્ટ જોશું તો ધ્યાન ઉપર આવશે નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ને અત્યારની સરકાર છે ફરક એ છે પાકિસ્તાન તરફથી ગોળાબારી થતી આપણે કંઈ જવાબ નહોતા આપતા અત્યારે જડબાતોડ જવાબ આપવાની વ્યવસ્થા અત્યારે થઈ રહી છે પહેલાં એક તરફી એવા સમાચાર મળતા કે પાકિસ્તાને જ આવીને આપણા સૈનિકોને માર્યા આપણા નાગરિકોને માર્યા આજે એવી સ્થિતિ નથી નંબર બે નરેન્દ્રભાઈ કહેતા હતા કે નર્મદા ડેમનો દરવાજો છે એને બંધ કરવાની વ્યવસ્થા આપણે કરાવીશું અહીંયા એ માટે ઉપવાસ ઉપર ઉતર્યા હતા કોંગ્રેસના આટલા વર્ષના શાસનની અંદર એ વ્યવસ્થા નથી થતી માત્ર સોળ અઢાર દિવસની અંદર દરવાજા માટેની મંજૂરી આપી દીધી આઈઓસીના જે રોયલ્ટી હોય એના માટેના પૈસા જે કરોડો રૂપિયા કેન્દ્ર સરકારમાં બાકી હતા આપણે કહેતા અમને આપો અમારા હકના અધિકારના છે નહોતા આપતા નરેન્દ્રભાઈ ગયા એ વ્યવસ્થા કરવું આવી અહીંયા ફોરેસ્ટના કેટલાક પ્રશ્નો અટવાયા હતા કે જેના કારણે ખાસ કરીને કચ્છનો સાંતલપુર ઘડુલીનો રોડ એક ફો એન્વાયરમેન્ટના મંજૂરી માટે કરીને ફોરેસ્ટની મંજૂરી માટે કરીને નહોતો મળતો અત્યારે કામ ચાલુ થયું ઇકો ફિઝાઇલ ઝોનની વાત હોય પ્રશ્નો પડ્યા હતા ઉકેલ નહોતો આવતો આજે લઈ શકાયો મારે એક જ પ્રશ્નનો જવાબ જોઈએ છે મંજૂરી મળી ગઈ નર્મદા બંધ ને સત્તર દિવસની અંદર બંધ કરવાની પાકિસ્તાન ને જવાબ મળ્યો ગુજરાત ને એમ્સ કેમ ના મળી

ફોર એક્ઝામ્પલ આપ મને કરશો પ્રજાનીતિ એટલે એટલે જનતાના માત્ર જાહેર જીવનની અંદર રહેલા માણસો જે સરકારનું કામ કરતા હોય છે હું માનું છું કે જાહેર જીવન પ્રજાનું કામ છે રાજ્ય સરકારની અંદર દાખલા તરીકે હું સરકારનું જે ડિપાર્ટમેન્ટનું કામ કરતો હોય તો એને પ્રજા કલ્યાણનું કામ સમજુ છું અને કરું છું હું કોઓપરેટિવનું કામ કરતો હોય તો ત્યાં પણ પ્રજા કલ્યાણનું કામ કરું છું એના સિવાય પર્સનલી પણ માની લો કે હું મારા વિસ્તારની અંદર મારા વતનની અંદર ગરીબ લોકોને દીકરા દીકરી ભણી શકે એ માટેની સાત્રાલય હોસ્ટેલ સ્કૂલ એની વ્યવસ્થા જે કરું છું અને લગભગ અઢીસો ત્રણસો જેટલા જે પરિવાર એમ લાગે કે અભ્યાસ નહીં કરી શકે એવા બાળકોને ત્યાં લાવીને રાખીને ભણાવું છું તો એ સમાજ જીવનનું કામ છે બીજું એક ભટકતી જાતિનું જે લોકો વાદી મદારી સપેરા હતા એવા લોકોને મેં ત્યાં લાવીને વસાવ્યા પોતાની જમીનની અંદર અને ત્યાં એનું ગામ બનાવ્યું છે ને એને એજ્યુકેટ કરવાનું કામ એને રોજગારી આપવાનું કામ કરું છું તો આ સમાજનીતિ જ છે હું માનું છું શંકરભાઈ છે એને બેઠો કરવાનું કામ પણ અને આ પેરેલ ચાલતું હોય છે બહાર ઉજાગર નથી થતું હતું રાજનેતાઓ માટે મીડિયા અને એકબીજા પ્રતિસ્પર્ધીઓ સારી બાબત તો થોડી બોલવાના શંકરભાઈ ત્રણ નવા ત્રણ નવા પ્રતિસ્પર્ધી ઊભા થયા છેલ્લા બે વર્ષમાં હાર્દિક પટેલ ઓબીસી નેતા આ બી ઓબીસી સમાજમાંથી આવો છો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ આંદોલન થયા દલિત આંદોલન પણ થયું જિગ્નેશ મેવાણી પણ આવ્યા આ ત્રણ નેતા આપના પક્ષ માટે કેટલા ડેન્જર ખાસ કરીને એકસો એકાવન એકસો પચાસ પ્લસની ફિગર લઈને જ્યારે ચાલો છો ત્યાં એકસો પચાસ પ્લસની જે અમે ટાર્ગેટ સાથે ગુજરાતની પ્રજાએ ટાર્ગેટ હવે તો એને સ્વીકારી લીધો છે આંદોલન અ હોય બ હોય કે ક હોય ગુજરાતની પ્રજા આંદોલનના આધારે રાજનીતિ નથી કરતી નિર્ણય નથી કરતી ગુજરાતની પ્રજા એ જ છે જ્યાં સુધી આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત એ કોંગ્રેસના શાસનમાં કેવું હતું એ વખતના અખબારો તમે જોશો તો ધ્યાન ઉપર આવશે ત્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા તો બહુ નહોતું પરંતુ રોજેરોજની સ્ટોરી એક એ આવતી કે રણ આગળ વધી રહ્યું છે અને એને નહીં અટકાવીએ તો ઉત્તર ગુજરાતને રણ ભરખી જશે નંબર બે પાણી રોજેરોજ ઘટી જતું હતું લાઇટ ખેડૂત ખેતી કરતો હોય તો એને ડીપી જેનો ટ્રાન્સફોર્મર છે એક મહિના સુધી મળતું નહોતું અને ખેડૂતનો પાક ઊભો બળી જતો હતો કેટલી જગ્યાએ ઊભા પાક સળગાઈ દેવાની ઘટનાઓ હતી એ વખતે ખેડૂતો હિજરત કરી કરીને બીજા પ્રદેશમાં જવું પડે એ રીતે ઉત્તર ગુજરાતનું હતું આજે રાજનીતિ પોતે નિર્ણય કરતા હોય છે જનતાનું આંદોલન જનતાનું આંદોલન માનવું જનતા જોડાતી નહીં માની લો કે જનતાનું આંદોલન તો એ હતું કે એ વખતે ખેડૂતોને દીધા હતા ખાલી લાઇટ માંગવા માટે ખેડૂતો ગયા હતા કોંગ્રેસના શાસનની અંદર અને ત્યારે દીધા હતા આંદોલનની તો વાત તમે આજે પણ ખાબીઓ ત્યાં આગળ ઊભી છે સાબરકાંઠા જિલ્લો જોઈએ કે ઉત્તર ગુજરાતની ધરતી ઉપર જી આંદોલનો જે કંઈ થયા છે એ આંદોલનો કોઈ એક એક નેતાના આધારે બાકીના અલગ અલગ વિષયો છે એના આધાર ઉપર થયા છે પરંતુ પ્રજાને જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી હું માનું છું કે ડેવલપમેન્ટની રાજનીતિને મતદાન કરે છે સુખાકારીને મતદાન કરે છે કરફ્યુ મુક્ત જે ગુજરાત કર્યું છે એના કારણે કરશે અને વીસ વર્ષ પહેલાં જે કોંગ્રેસનું શાસન હતું એ અને આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન એની કમ્પેરિઝનના આધાર ઉપર મતદાન કરે અને એમાં સૌથી બેસ્ટ એ ભારતીય જનતા પાર્ટીનું શાસન બે હજાર સત્તરની ચૂંટણી લડવા જઈ રહ્યા છું નેતા કોણ વિજયભાઈ રૂપાણી અમિત શાહ નીતિન પટેલ કે અન્ય કોઈ અત્યારે જે ચાલે છે બેસ્ટ છે ગુજરાતની પ્રજાએ પણ સ્વીકારેલું છે નરેન્દ્રભાઈ મોદી એ અમારા રાષ્ટ્રીય નેતા છે અને અમારું આખા હિન્દુસ્તાનની

ભારતીય જનતા પાર્ટી કોઈ નેતાએ નક્કી નથી કરવાનું હતું કોને ક્યાં લડવું ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હોય છે અને હું કોઈ ત્યાંથી અમદાવાદ કે આવી માગણી મેં ક્યારે આવી કોઈ માગણી મેં કરી લડશું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું હોય છે તમે સાથે અસ્મિતા સંવાદમાં જોડા બદલ તો આ હતા રાજ્ય સરકારના મંત્રી શંકર ચૌધરી કે જેઓ કહી રહ્યા છે કે વિજય રૂપાણી જ રહેશે ગુજરાત માટે નેતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર આ સાથે જ અસ્મિતા સંવાદમાં હાલ માત્ર આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા